હેલો ફ્રેન્ડ્સ, અરુણ વિમેન સુપર સ્પેશિયાલિટી તરફથી તમારા સૌને દિવાળીની શુભકામનાઓ. હું ડૉક્ટર જયેશ પટેલ, હું ફીટલ મેડિસિન અને આઈવીએફમાં સ્પેશિયાલિટી ધરાવું છું. આઈવીએફમાં અત્યારે સુરતમાં ઘણા બધા આઈવીએફ સેન્ટર થઈ ગયા છે અને દર્દીઓને પણ મૂંઝવણ થાય છે કે કયું આઈવીએફ સારું. જુદા જુદા ચાર્જિસ વિશે પણ મૂંઝવણ થતી હોય છે કે કેટલા ચાર્જિસ યોગ્ય ગણાય. અમુક સેન્ટર્સ બહુ ઓછા ચાર્જિસની જાહેરાતો કરે છે મસ ન્યૂઝ પેપર અથવા મોટા હોર્ડિંગ્સ દ્વારા. તો એ કેવી રીતે શક્ય બને છે? હંમેશા દર્દીઓ પૂછતા હોય છે કે આટલા ઓછા ચાર્જિસમાં આઈવીએફ કેવી રીતે શક્ય બને. અને એમાં મારી દર્દીઓને એક સલાહ છે કે જે હોર્ડિંગ્સ લગાવ્યા હોય છે એ ઝીણવટપૂર્વક વાંચે, અથવા જે જાહેરાત હોય છે તે ઝીણવટપૂર્વક વાંચે. જેમ સિગારેટ સ્મોકિંગમાં છેક નીચે લખેલું હોય છે કે તે તંદુરસ્તી માટે હાનિકારક છે, એવી રીતે આવી જાહેરાતમાં નીચે લખેલું હોય છે કે ઇન્જેક્શનનો ચાર્જ 75,000 રૂપિયા અલગ થશે અને 30,000 રૂપિયા આઈવીએફનો ચાર્જ થશે. એટલે અલ્ટિમેટલી 1,00,000 રૂપિયાથી ઉપર જતું રહેતું હોય છે. અને સામાન્ય રીતે મોટાભાગના જે આઈવીએફ સેન્ટર છે એમાં 1,00,000 થી 1,25,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. જો ઓવરઓલ આઈવીએફનો જે ખર્ચો હોય છે તે 1,00,000 થી 1,25,000 વચ્ચે બેસતો હોય છે અને અમારે ત્યાં પણ એટલો ચાર્જ લઈએ છીએ. ચાર્જમાં હંમેશા જ્યારે પણ કોઈ પણ ડૉક્ટરને આઈવીએફ સેન્ટરવાળા ડૉક્ટરને મળો છો ત્યારે હંમેશા પહેલેથી પૂછી લેવું જોઈએ કે કઈ પ્રોસિજરનો કેટલો ચાર્જ થશે અને ટોટલ બજેટ કેટલું થશે, જેથી આપ આપના બજેટની વ્યવસ્થા કરશો. ઘણા દર્દીઓ મારી જોડે આવે કે અમે આગળ આઈવીએફ કરાવી ત્યારે વાત કરેલી 1,00,000 રૂપિયાની અને પછી થઈ કે 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા. આટલો મોટો જે તફાવત આવી જતો હોય છે એ કેટલીક છુપી બાબતોના કારણે આવી જતો હોય છે. અમારે ત્યાં અમે પેશન્ટને બજેટ લખીને જ આપી દઈએ છીએ કે જેથી એને પોતાને પૈસાની વ્યવસ્થા કરવાનું ખ્યાલ આવે અને જે પણ બજેટ આપ્યું હોય 5-10% વધારે ફરક પડતો નથી. એટલે આ રીતે જો તમે વિચારો અને ડૉક્ટર સાથે ખુલીને વાત કરો તો પાછળથી તમારે હેરાન થવાની કોઈ પરિસ્થિતિ ઊભી નહીં થશે. હંમેશા ડૉક્ટર જોડે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી અને એ પ્રમાણે કરશો તો ડૉક્ટર પણ તમને જે વિકલ્પો હોય છે કે જેમાં ઓછા ખર્ચામાં આઈવીએફ કરી શકાય એવા વિકલ્પો તમને જણાવશે. આવા વિકલ્પોની હું વાત કરું કે જેમાં તમે ડૉક્ટર સાથે પણ ડિસ્કસ કરી શકો કે ઇન્જેક્શનનો પ્રકાર, જે આઈવીએફમાં ઇન્જેક્શનો વપરાય છે એમાં ક્વોલિટી પ્રમાણે ઘણો ચાર્જમાં તફાવત આવે છે. ઉપરાંત એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં પણ તફાવત આવે છે, પરંતુ અલ્ટિમેટ રિઝલ્ટમાં બહુ મોટો તફાવત આવતો નથી. એટલે સાદી ભાષામાં પેશન્ટો અમુક જે લો ક્વોલિટી ઇન્જેક્શન હોય છે એને ઇન્ડિયન ઇન્જેક્શન કહે છે અને જે અતિશુદ્ધ પ્રકારના જે ઇન્જેક્શન આવે છે એને ઇમ્પોર્ટેડ ઇન્જેક્શન કહે છે. તો એમાં કિંમતમાં ઘણો ઓલમોસ્ટ 1/2 જેટલો તફાવત પડી જતો હોય છે અને જે લો કોસ્ટ ઇન્જેક્શન આવે છે એ લેવાથી બહુ મોટો તફાવત રિઝલ્ટમાં નથી આવતો. આથી જો આર્થિક રીતે ના પરવડતું હોય તો આપના ડૉક્ટરને વાત કરો કે મને રિકોમ્બિનન્ટ અથવા ઇમ્પોર્ટન્ટ પ્રકારના ઇન્જેક્શનને બદલે તમે ઓછી કિંમતવાળા ઇન્જેક્શન આપશો તો ચાલશે, તો આપની કોસ્ટમાં ઓછામાં ઓછું 25,000 રૂપિયા જેટલો ફરક પડી શકે. બીજી વસ્તુ, કોસ્ટ ઘટાડવા માટે આપ એક શેરિંગનો ઓપ્શન સ્વીકારી શકો. એટલે એક શેરિંગ એટલે શું છે કે જ્યારે આઈવીએફ આપણે પ્રોસેસ કરતા હોઈએ ત્યારે એક જ મહિનામાં જે કુદરતી રીતે એક જ ઈંડું બનતું હોય છે એના બદલે ઇન્જેક્શન ઉપર 10-15 ઈંડા બનાવવાની કોશિશ અમે કરતા હોઈએ છીએ. એક પ્રયત્નમાં 2 કે 3 ઈંડા અમે ગર્ભાશયમાં મૂકતા હોય છે જ્યારે બાકીના ઈંડા આપણે ફ્રીઝ કરી દેતા હોય. જો તમને એક પ્રયત્નમાં રિઝલ્ટ મળી જાય તો બાકીના ઈંડાની આપણે જરૂર નથી રહેતી અને આ ઈંડા તમે આપણા ડૉક્ટરને કહી શકો કે મારે આ ઈંડાની જરૂર નથી, તો આપ બીજા વ્યક્તિ માટે યુઝ કરી શકો અને એમાં તમે કોસ્ટ કટિંગ વાત કરી શકો ડૉક્ટર સાથે. તો આ વસ્તુને એક શેરિંગ કહેવામાં આવે છે અને એમાં પણ ડૉક્ટરો ચાર્જિસમાં ઓછું કરી આપતા હોય છે, અમે પણ ઓછું કરી આપીએ છીએ. તો આ એક બીજો ઓપ્શન છે કે જેમાં આપ આપના અનનેસેસરી જે વધારે ઈંડા છે એ બીજાને ઉપયોગમાં આવે અને આપને આર્થિક રીતે ફાયદો થાય, એ બંને લાભકારક પરિસ્થિતિ છે અને એમાં ડૉક્ટર પણ રાજી રહેશે કે જેથી આપને બજેટ ઓછું થઈ શકે. તો આ બીજો વિકલ્પ છે કે જેમાં આપણે કોસ્ટ કટિંગ કરી શકીએ. મોટાભાગની હોસ્પિટલો ઈએમઆઈ ઓપ્શન પણ આપતી હોય છે કે જેમાં આઈવીએફની સારવારમાં ઘણીવાર 1 કે 2 મહિના જેટલો સમય જે જતો હોય છે, તો આ 2 મહિનામાં
આપ ડોક્ટર પાસે ઈએમઆઈ વિશે સમજી અને ઈએમઆઈ ની માંગણી કરી શકો અને જે તે હોસ્પિટલ પોતાની સ્કીમ પ્રમાણે ઈએમઆઈ કરી આપતા હોય છે. હજુ સુધી મોટા ભાગે બેંકો કે અન્ય લોન આપતી સંસ્થાઓ દ્વારા કોઈ ઈએમઆઈ ની સગવડ અપાઈ નથી, પરંતુ હોસ્પિટલો જાતે પોતાની રીતે ઈએમઆઈ આપે છે અને મોટાભાગની હોસ્પિટલો સારવાર પૂરી થાય તે પહેલાં પેમેન્ટ કમ્પ્લીટ થઈ જાય એવી રીતનું ઈચ્છતા હોય છે. એટલે એ વિશે પણ આપ આપના ડૉક્ટર સાથે ચર્ચા કરી અને ઈએમઆઈ ઓપ્શન પણ સ્વીકારી શકો છો. તો આ થઈ આર્થિક બાબતોની વાત કે જેમાં આઈવીએફ સેન્ટરમાં તમે જાઓ છો અને બજેટના કારણે તમારી સારવાર અધૂરી રહી જાય અથવા અધકચરી સારવાર થાય એવું ના થાય એ માટે જાગૃતિ લાવવી જરૂરી છે અને ડૉક્ટર સાથે સ્પષ્ટ ચર્ચા કરવી જરૂરી છે. બીજું જે મૂંઝવણ દર્દીઓને થતી હોય છે આઈવીએફ પ્રોસેસ કરતા પહેલા કે ઘણા બધા આયુર્વેદાચાર્યો અથવા આયુર્વેદના ડૉક્ટરો અથવા જનરલ પબ્લિક કે પ્રેસ રિપોર્ટરો એ લોકો એક માન્યતા એવી ફેલાવે છે કે આઈવીએફ એટલે તો એક કુદરતની પ્રક્રિયાને છેડછાડ છે અને એ નહીં કરવું જોઈએ, પરંતુ જેને ખરેખર જરૂર છે એના માટે આઈવીએફ એક આશીર્વાદરૂપ છે. વંધ્યત્વની જેટલી પણ સારવાર અત્યાર સુધીમાં અવેલેબલ થઈ છે એમાં સૌથી વધુ સફળતા આપનારી પદ્ધતિ આઈવીએફ છે. બસ અત્યાર સુધીમાં જેટલા આઈવીએફ બેબી દુનિયામાં જન્મી ચૂક્યા છે એમનામાં અને નોર્મલ પ્રેગ્નન્સીથી જે જન્મેલા માણસો છે એમનામાં કોઈ તફાવત નથી. જે દુનિયાની ફર્સ્ટ ટેસ્ટ બેબી લુઈ ઇંગ્લેન્ડમાં જે જન્મેલી હતી એ બેબી અત્યારે લગભગ 40 વર્ષની ઉંમરે પહોંચ્યું છે અને એને પોતાને પણ બાળક થયું છે. એટલે આઈવીએફના ટેકનિકથી જન્મેલા બાળકોએ પણ પોતાની ફળદ્રુપતા પણ પુરવાર કરી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પણ પુરવાર કર્યું છે અને કોઈ રીતે તેઓ નોર્મલ માણસ કરતાં ઉતરતા હોતા નથી. એટલે આઈવીએફમાં બાળકમાં કોઈ એબનોર્મેલિટી આવશે એવો ડર રાખવાની જરૂર નથી. આઈવીએફમાં કુદરત સાથે કોઈ છેડછાડ આપણે કરતા નથી, ફક્ત કુદરત જ્યાં મિસ્ટેક કરે છે ત્યાં આપણે સુધારો કરીએ છીએ અથવા કુદરતને મદદ કરીએ છીએ. એટલે જ આઈવીએફની જે પણ પદ્ધતિઓ આપણે વાપરીએ છીએ એ બધી પદ્ધતિઓનું એક કોમન નામ આપવામાં આવ્યું છે, ARD, એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. એટલે કુદરતને આપણે મદદ કરીએ છીએ, આસિસ્ટ કરીએ છીએ. એટલે આ રીતે આઈવીએફથી કોઈ ડરવાની જરૂર નથી, આઈવીએફથી કોઈ પ્રોબ્લેમ નથી આવતો બાળકમાં કે મધરમાં. શરૂઆતના વર્ષોમાં મધર માટે થોડીક તકલીફો હતી, જે અંડાશયમાં બહુ બધા ઈંડા બની જવાના પ્રોબ્લેમ્સ થતા હતા કે જેનાથી પેટમાં પાણી ભરાઈ જવું કે હૃદયની તકલીફો થવી, લોહી જામવાની પ્રક્રિયા ઉપર અસરો થવી, એ બધા પ્રશ્નો પણ હવે ઉકેલાઈ ગયા છે. અને આજના જમાનામાં મોટાભાગના આઈવીએફ સેન્ટર નો OHSS ક્લિનિક તરીકે ઓળખાય છે કે જેમાં આ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ પણ હવે થતી નથી. ડે બાય ડે ટેકનોલોજી છેલ્લા 10 વર્ષમાં ઘણી આગળ વધી ગઈ છે અને આઈવીએફ ઘણું સલામત થઈ ગયું છે અને એટલે જ હવે આટલા બધા આઈવીએફ સેન્ટર થવા માંડ્યા છે કે ડૉક્ટરોને એની સલામતીની ખાતરી થઈ છે અને વધુ સારા પરિણામો મળતા થયા છે. આ બંને કારણોને લીધે જ ડૉક્ટરો આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ થવા છતાં અને મળતા ઓછું હોવા છતાં એમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે. એટલે આઈવીએફનો જરૂર હોય ત્યારે અવશ્ય લાભ લેવો જોઈએ, સૌથી વધુ સારી સફળતા આઈવીએફમાં છે. ત્રીજી વસ્તુ કે ક્યારેક એવો વિચાર આવે છે કે મારી ઉંમર 27-28 વર્ષની છે તો અત્યારથી શા માટે આઈવીએફ કરવું, તો સમાજને મારો એક સંદેશ આપવા માંગુ છું કે આઈવીએફની પ્રેક્ટિસ છે લગભગ 5-1 વર્ષથી હું કરું છું અને આ 5 વર્ષમાં મેં ઘણા બધા એવા કપલ્સ જોયા છે કે જેમાં વાઇફની ઉંમર 30-35 વર્ષ પછી વધતી જાય એમ પોતાના ઈંડા ઓછા થતા જાય છે અને એક સ્ટેજ એવું આવે છે કે જ્યારે એના પોતાના ઈંડા નહીં મળવાના કારણે આપણે બીજી વ્યક્તિના ઈંડા લેવા પડે છે. જે એક કપલ તરીકે પોતાને સ્વીકારવા માટે અથવા બંને મનાવવા માટે એક દુઃખદાયક પરિસ્થિતિ ગણી શકાય અને એમાં ફક્ત ભૂલ એક જ છે કે ઘરે બેસી રહ્યા અથવા ભૂતપૂર્વ કે અન્ય જે રિઝલ્ટ નથી આપતી એવી પદ્ધતિઓમાં સમય પસાર કરવો અને છેવટે થાકી હારીને પછી આઈવીએફના શરણે જવું ત્યારે આઈવીએફ પોતે પણ પોતા તમારા ઈંડાથી મદદ ના કરી શકે એવી સ્થિતિમાં આવી ગયું હોય છે. ઉલટું હવે તો આઈવીએફ પદ્ધતિનો ફાયદો લઈ અને ગૂગલ કે ફેસબુક જેવી કંપનીઓના જે મહિલા વર્કર્સ છે તે લોકો પોતે પોતાના ઈંડા ફ્રીઝ કરાવી લે છે કારણ કે તેઓ કેરિયર માઇન્ડેડ હોય છે. એટલે એમને બાળક જો 35 વર્ષ કરતાં વહેલું ના જોઈતું હોય તો તેઓ નાની ઉંમરમાં પોતાના ઈંડા ફ્રીઝ કરાવી લે
અને પછી જ્યારે પણ તેઓ કેરિયરમાં સ્ટેબલ થાય ત્યારે એ ચિંતાનો ઉપયોગ કરી અને IVF ટેકનિકના ઉપયોગથી તેઓ બાળક લાવે છે. તો આ એક ફ્યુચર ઓપ્શન છે કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ હવે અપનાવવા માંડી છે. તો એ ઓપ્શન સુધી જવાની વાત તો દૂર રહી, પણ જ્યારે ખરેખર તમને જરૂર છે ને નાની ઉંમરના કારણે તમે અટવાતા હોય તો એવું નહીં કરવું જોઈએ. જો નાની ઉંમર હશે તો તમારા પોતાના ઈંડાથી IVFમાં સફળતા મળવાના ચાન્સ વધારે રહેશે, બીજાના ઈંડાની જરૂર નહીં પડે. માટે વહેલી તકે IVF કરાવી લેવું વધારે સારું છે. ત્રીજી વસ્તુ કે IVF સેન્ટર્સ જે છે એમાં ચોઇસ કેવી રીતે કરવી, કેમ્પ બહુ બધા થતા હોય છે તો કેમ્પમાં જવું કે નહીં, આવા સવાલો પણ પેશન્ટને મૂંઝવતા હોય છે. કેમ્પ એ આપણે જે સામાન્ય રીતે સર્વરોગ નિદાન કેમ્પ કે મોતિયાના કેમ્પ કે જ્યાં બહુ બધી ભીડ હોય છે એ પ્રકારના IVFના કેમ્પ નથી હોતા. IVFના કેમ્પમાં અમારે ત્યાં આયોજન એવી રીતે કરવામાં આવે છે કે દિવસમાં વધુમાં વધુ 20-25 પેશન્ટને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે અને દરેક દર્દીને ઓછામાં ઓછો 30 મિનિટ જેટલો સમય મળી રહે તો એ કેમ્પ સક્સેસફુલ ગણીએ છીએ. 100-200 પેશન્ટને બોલાવી અને ભીડ ઉત્પન્ન કરવાથી દર્દીને અમે પોતે સમજી શકતા નથી, કારણ કે ઘણી બધી ફાઇલો લઈને દર્દીઓ આવતા હોય, એ ફાઇલ જોવામાં પણ ઘણો સમય જતો હોય, દર્દી સાથે વાતચીત કરવામાં પણ ઘણો સમય જતો હોય. એટલે ઓછામાં ઓછો 1/2 કલાક અમે એક દર્દી પાછળ કાઢીએ એ રીતે જ અમે આયોજન કરીએ છીએ કેમ્પમાં. અને કેમ્પનો હેતુ મુખ્યત્વે આ જ છે કે દર્દીની સાથે સંપૂર્ણપણે સંતોષકારક વાતચીત થવી. ફ્રીમાં જે આપવામાં આવે છે એ કન્સલ્ટેશન ફ્રી હોય છે, સોનોગ્રાફી ફ્રી હોય છે અને લેબ ચાર્જીસ ને ઓપરેટિંગ ચાર્જીસમાં અમુક પર્સન્ટેજની રાહત હોય છે. તો એ રીતે એ ફાયદો દર્દીને કરી શકે છે. પણ પેલું 30,000માં IVF કરી આપીશું એવી ખોટી જાહેરાતો અમે લોકો નથી કરતા કે દર્દી ગેરમાર્ગે દોરવાય, એના કરતાં દર્દીને ખરેખર સારું માર્ગદર્શન મળે એ કેમ્પનો હેતુ હોય છે. કેમ્પમાં દર્દી અને ડૉક્ટર એકબીજા સાથે ખુલીને વાતચીત કરી શકે છે, દર્દીને પોતાના સમયનું અથવા પૈસાનું ટેન્શન નથી રહેતું કે મને ડૉક્ટર સાથે મળવાના ચાર્જ લાગશે, સોનોગ્રાફીનો ચાર્જ લાગશે, એ બધા ચાર્જીસ ફ્રી કરવામાં આવે છે કે જેથી દર્દી ખુલીને ડૉક્ટર સાથે વાતચીત કરી શકે.